આ જે પ્લાસ્ટિકના ટેબલ પર તમે બેસો છો તેને તમે ક્યારે ધ્યાનથી જોયું છે? નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. આપણે આજુબાજુમાં જ એવી વસ્તુઓ પડેલી હોય છે અથવા તો એવી વસ્તુઓ હાજર હોય છે કે જેની પર કદાચ આપણું ધ્યાન પણ નથી જતું, પરંતુ એ જાણવું જરૂરી બની પડે છે. હવે જો તમને એવું પૂછવામાં આવે કે તમે ઘર અથવા ઓફિસે બેસવા માટે શેનો ઉપયોગ કરો છો, તમે એવું કહેશો કે ખુરશી અથવા તો ટેબલનો. પરંતુ આ જે પ્લાસ્ટિકના ટેબલ પર તમે બેસો છો તેને તમે ક્યારે ધ્યાનથી જોયું છે? આપણે જે પ્લાસ્ટિકના ટેબલનો ઉપયોગ બેસવા માટે અથવા કોઈ પણ વસ્તુ માટે કરીએ છીએ, તો આ જે પ્લાસ્ટિકના ટેબલ્સ હોય છે એની ઉપર એક નાનું છેદ તમને દેખાતું હશે. શું આપને ખ્યાલ છે કે આ પાછળનું કારણ શું છે? તો જ્યારે પણ આપણે પ્લાસ્ટિકના સ્ટૂલ જોઈએ છીએ તો તેમાં છેદ હોય છે. હવે આ પ્લાસ્ટિકના સ્ટૂલમાં છેદ માટેનું અમુક કારણો છે. સૌથી પહેલું કારણ છે કે આવા છેદના કારણે સ્ટૂલને મજબૂતી મળે છે. સ્ટૂલની ઉપર ફક્ત ગોળ આકારનું જે છેદ બને છે, પરંતુ આના સિવાય બીજા કોઈ આકારનું છેદ હોતું નથી, એ પણ તમે જોયું જ હશે. હવે આનો એક સીધો અર્થ શું છે ખબર? કે જ્યારે વ્યક્તિ સ્ટૂલ ઉપર બેસશે તો તેનું વજન તે છેદ પર પડશે. હવે આ વજનને સ્ટૂલની ચારે તરફ બરાબર વહેંચી દેશે. હવે આનાથી શું થશે કે જે કોણ પણ વ્યક્તિ એની પર બેસશે એનું વજન ચારે બાજુ વેચાઈ જશે અને વ્યક્તિના બેસવા બાદ પણ આ સ્ટૂલ તૂટતું નથી. હવે માની લો કે આ સ્ટૂલ ઉપર જે છેદ છે અને એ ગોળ સિવાય ચોરસ અથવા ત્રિકોણ છે, તો બની શકે કે આ સ્ટૂલ જલ્દીથી તૂટી જાય. કારણ કે જો છેદ અન્ય કોઈ શેપનો હશે તો તેના એંગલ પર જોર પડશે અને તે તૂટી જશે. તો આ થઈ ગયું પહેલું કારણ કે છેદને કારણે વજન જે છે તે બરાબર વહેંચાઈ જશે અને સ્ટૂલ પણ નહીં તૂટે. ચલો વાત કરીએ બીજા કારણ વિશે. તો આ સ્ટૂલની ઉપરના છેદનું બીજું કારણ છે વેક્યુમ બનવાથી બચાવવું. છેદને કારણે સ્ટૂલની એકની ઉપર એક પણ તમે રાખી શકો છો. હવે આનાથી શું થશે કે જ્યારે પણ તમે આ સ્ટૂલ એકની ઉપર એક મૂકો છો તો એકબીજા સાથે ચોંટી નથી જતા અને તમે એને જોર લગાવ્યા વગર પણ કાઢી શકો છો અને એ તૂટશે પણ નહીં. ચલો વાત કરીએ ત્રીજા કારણ વિશે. તો જ્યારે પણ તમે આવા છેદમાં આંગળી ફિટ થઈ જાય એનાથી તમને આ સ્ટૂલ ઉચકવામાં મદદ મળશે. તો મિત્રો, આ એ કારણો છે કે જેના કારણે સ્ટૂલ ઉપર ઉપરના ભાગ ઉપર છેદ રાખવામાં આવે છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.